બધા મજામાં તો છો ને? હા, મજામાં જ છો, બરાબર ને? હવે આગળના વિડિયોમાં મેં તમને પ્રવૃત્તિ કરવા માટે કહી, એક નહીં બે ત્રણ પ્રવૃત્તિ કરવા માટે કહી હતી. પહેલી પ્રવૃત્તિ કોણ કહેશે મને કઈ પ્રવૃત્તિ હતી? હા, પહેલી પ્રવૃત્તિ હતી ટેબલ ઉપર કેટલા પુસ્તકો ગોઠવી શકાય. બીજી પ્રવૃત્તિ કઈ હતી? મને તો યાદ નથી, તમને યાદ છે બીજી કઈ પ્રવૃત્તિ હતી? હા, કઈ હતી? વર્તમાન પત્રની મદદથી ગણિત પુસ્તક ઉપર કેટલા પૂઠા ચડાવી શકાય, એક વર્તમાન પત્રની મદદથી, બરાબર. અને ત્રીજી પ્રવૃત્તિ, આજુબાજુના બગીચામાંથી અથવા તો કોઈ ફૂલ છોડના પાંદડાની છાપ પાડી તેમાં કેટલા ચોરસ સમાયેલા છે તે શોધવું. આ ત્રણ પ્રવૃત્તિ મેં તમને કરવા માટે કીધી હશે હતી અને એ પ્રવૃત્તિ તમે કરી જ હશે, બરાબર. હવે આજે આપણે આગળ જોઈએ. હવે આજે આપણે જોઈશું પાના નંબર 160 ઉપર. પાના નંબર 160 ઉપર આપણને આપ્યું છે સૌથી પહેલા પાંચમો પ્રશ્ન અને અ, મોટા લીલા ચોરસમાં 1 સેમીના માપના કેટલા નાના ચોરસ આવેલા છે? તો તમને આ રીતે એક ચોરસ બોક્સ આપેલું છે અને એમ કહેવામાં આવ્યું છે કે આની અંદર તમને કેટલા ચોરસના 1 સેમીના સમાયેલા છે. તો આપણે ગણવા પડે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. તો કેટલા સમાયેલા છે? 36 નાના 1 સેમીના ચોરસ સમાયેલા છે. લાંબી ગણતરી કરવી પડી. હવે બોજો, શું તમે ગણતરી કર્યા વગર કુલ નાના ચોરસ ગણવા માટેના ઝડપી રસ્તો વિચારી શકો? હવે તમે એવો કોઈ રસ્તો વિચારી શકો કે આ ચોરસ બોક્સને એક 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 આપણે નહીં ગણવું પડે અને આપણને ખબર પડી જાય કે આની અંદર કેટલા ચોરસ આપેલા છે? તો એના માટેનો સૌથી સરળ અને ઝડપી રસ્તો કે અહીંયા ગાડી આ જે લંબાઈ છે, બરાબર, એની અંદર કેટલા ચોરસ સમાયેલા છે તે આપણે જોવાના. 1, 2, 3, 4, 5 અને 6, એટલે 6 સેમી, બરાબર ને? કેટલા? 6 ચોરસ છે, એટલે કે 6 સેમી, 1 ચોરસ બરાબર 1 સેમી. અને આ ચોરસ છે એટલે ચોરસ આપેલું છે એટલે બધી બાજુ એની કેવી હોવી જોઈએ? લંબાઈ જ છે, બરાબર. એટલે આ પણ 1, 2, 3, 4, 5 અને 6, આ પણ 6 સેમી. હવે આ 6 સેમી તો આ બાજુ પણ કેટલા હોવા જોઈએ? 6 સેમી. આ 6 સેમી તો એની સામેની બાજુ પણ 6 સેમી. સૌથી આપણે ઝડપથી કરવા માટે આપણે શું કરવાનું? આ જે લંબાઈ છે એનો શું કરી નાખવાનો? ગુણાકાર. 6 × 6, 6 × 6, 36, એટલે ખબર પડી ગઈ 36 સેમી. એટલે શું કહે છે કે ઝડપી રસ્તો, તો ઝડપી રસ્તો કઈ રીતે થાય? આ જે લંબાઈ આપેલી છે એ લંબાઈનો ગુણાકાર, અને જો પહોળાઈ આપી હોય તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. આ તો ચોરસ છે એટલે એની બધી બાજુમાં કેવી છે? લંબાઈ છે, બરાબર. એટલે કે એની એ બધી બાજુના માપ એક સરખા છે, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, ચોરસની પરિમિતિનું સૂત્ર, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે ચાર બાજુ એની એક સરખી થઈ જાય. એટલે આપણે 6 × 6 = 36 સેમી. હવે જોઈએ છઠ્ઠો. આપેલા વાદળી લંબ ચોરસમાં 1 સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાઈ શકે તેનું અનુમાન કરો. હવે અહીંયા ગાડી તમને વાદળી કલરનું એક બોક્સ આપેલું છે, બરાબર. એ બોક્સની અંદર કેટલા સેમી, 1 સેમીના કેટલા બોક્સ સમાય એનું તમારે અનુમાન કરવાનું છે. અને ત્યારબાદ ફૂટપટ્ટીની મદદથી શું કરવાનું છે? 1 સેમી બોક્સના માપ લઈ અને તમારે એની અંદર બોક્સ દોરવાના છે અને પછી નક્કી કરવાનું કે તમે જે અનુમાન કર્યું છે તે સાચું છે કે ખરેખર આ બોક્સમાં એટલા શું 1 સેમી ચોરસ સમાય છે એ તમારે જોવાનું છે. એટલે આ બોક્સની અંદર તમારે સૌથી પહેલા અનુમાન કરવાનું અને ત્યારબાદ જોવાનું કે કેટલા બોક્સ આની અંદર સમાય છે, કેટલા ચોરસ સમાય છે 1 સેમીના. હવે સાતમું,
આ ચિત્ર જુઓ, શું તમે તેને એક સમાન ચાર ટુકડામાં વિભાજિત કરી શકો? દરેક ટુકડામાં સમાન ચોરસ હોવા જોઈએ. હવે જુઓ, અહીંયા કારણે તમને આ રીતે આપેલું છે. ચલો, આ રીતે તમને આકૃતિ આપવામાં આવી છે, બરાબર. એને તમારે સમાન રીતે વિભાજિત કરવાના છે, બરાબર. હવે કેટલા બોક્સ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ 12 બોક્સ ને આપણે ચાર ટુકડામાં વિભાજિત કરવાના છે. કેટલા ટુકડામાં વિભાજિત કરવાના છે? ચાર ટુકડામાં. કેટલા બોક્સ છે? તો કે 12 બોક્સ છે. કેટલા ટુકડામાં વિભાજિત કરવાના છે? તો કે ચાર. તો આપણે અહીંયા શું કરવું પડે? 12 ભાગ્યા 4, 4 4 12. તો ચાર ટુકડાના દરેક ભાગમાં એક ભાગમાં કેટલા બોક્સ આવશે? તો કે 3. તો આપણે 3 બોક્સ કરીએ, તો આ 3 બોક્સ, એટલે આ આકૃતિ થઈ. બીજી આ આકૃતિ અહીંયાથી જો 1 2 3, એટલે આ એક થઈ ગયું. 1 2 3, આ એક થઈ ગયા 3. 1 2 3, આનું એક ગ્રુપ થઈ ગયું, અને 1 2 ને 3, આ. તો 1 2 3 અને 4 આ રીતે ચાર ટુકડામાં વિભાજિત થશે. અને એક ટુકડામાં કેટલા ચોરસ આવશે? તો કે એક ટુકડામાં 3 ચોરસ આવશે. હવે આગળ જોઈએ પાના નંબર 61 ઉપર. ઘર અને કૂવો, એની અંદર તમને શું આપ્યો છે? કોયડો આપ્યો છે. શું કહે છે? રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે. જો આ રીતે રાઘવન પાસે જમીનનો એક ટુકડો છે, તેની જમીનમાં 4 મકાન અને વચ્ચે એક કૂવો આવેલ છે. કેટલા મકાન છે? 1 2 3 અને 4 મકાન આવેલા છે, અને વચ્ચે આ શું છે? કૂવો છે. તે આ જમીન તેના 4 બાળકોની વચ્ચે સમાન રીતે વિભાજિત કરવા માંગે છે. કેટલા બાળકો વચ્ચે? 4 બાળકો વચ્ચે. એ રાઘવન જે છે એના 4 બાળકો વચ્ચે આ જમીનને શું કરવા માંગે છે? વિભાજિત કરવા માંગે છે, જેમાં દરેકને એક મકાન મળે અને તેઓ કૂવાનો પણ ઉપયોગ એકબીજાની જમીનમાં દાખલ થયા વગર કરી શકે. હવે રાઘવન શું ઈચ્છે છે? કે તેના દરેક બાળકોને એક એક મકાન મળે, અને આ જે વચ્ચે કૂવો આવેલો છે એ કૂવાનો ઉપયોગ તેના 4 બાળકો કરે, પણ કેવી રીતે કરે? એકબીજાની જમીનમાં દાખલ થયા વગર, એટલે કે એકબીજાની જમીનમાં જવાનું નહીં, અને કૂવાનો ઉપયોગ કરવાનો. શું તમે તેને આ જમીન વિભાજિત કરવામાં મદદ કરશો? દરેકના હિસ્સામાં અલગ અલગ રંગ પૂરો. હવે તમારે નક્કી કરવાનું છે કે રાઘવનનો જે જમીનનો ટુકડો છે તે એના 4 બાળકો વચ્ચે તમે એવી રીતે વિભાજિત કરો કે 4 4 બાળકોને એક એક મકાન પણ મળે, અને દરેક જણ આ વચ્ચેના કૂવાનો ઉપયોગ પણ કરી શકે, પણ કેવી રીતે? એકબીજાની જમીનમાં દાખલ થયા વગર. હવે આપણે જોઈએ કે રાઘવન પાસે જમીનના કેટલા ટુકડા છે, એટલે કે આ જમીન છે એની અંદર આપણે અલગ અલગ ટુકડા છે, તો એ ટુકડા જોઈ લઈએ કે કેટલા ટુકડા છે. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ટુકડા છે. તો કેવી રીતે આપણે જોઈએ તો લંબાઈમાં આ લંબાઈ એક બાજુની લંબાઈમાં 4 અને બીજી બાજુની લંબાઈમાં 4, એટલે કે 4 × 4 = 16. તો રાઘવન પાસે 16 જમીનના ટુકડા છે, એમાંથી એને એના 4 બાળકોને સરખા ભાગે વેચવાના છે. હવે આ 16 જે ટુકડા છે, 16 ને આપણે 4 સરખા ભાગમાં વેચીએ, એટલે કે 16 ભાગ્યા 4, તો 4 4 16. તો દરેક બાળકની પાસે કેટલા ટુકડા આવશે? 4 ટુકડા આવશે. કેટલા ટુકડા આવશે? 4 ટુકડા આવશે. તેમાંથી એક ટુકડો તો એમનો ઘરનો, બરાબર. એટલે કે આ એ બાળક, આ બી બાળક, આ સી બાળક અને આ ડી બાળક, એમની પાસે એક એક ઘર આવશે, એટલે કે એક એક ઘર વાળો જે ટુકડો છે તે 12 થઈ જશે. એટલે એમને જે 4 ટુકડા મળવાના હતા એમાંથી એક એક ઘરનો હિસ્સો કા નાખે, એટલે બીજા 3 ટુકડા આપણે એમને
આપવાના છે, પણ એવી રીતે આપવાના છે કે એઓ એકબીજાની જમીનમાં પણ નહીં જાય અને કૂવાનો ઉપયોગ કરી શકે. તો સૌથી પહેલા આપણે એ બાળકને આપે, તો એ બાળકને એક બે અને આ ત્રણ, આ ત્રણ જમીનના ટુકડા આપે જેથી કરીને અહીંયાથી આ રીતે જાય અને કૂવાનો ઉપયોગ કરી શકે. એવી જ રીતે બી બાળક, તો બી બાળક પાસે તો ઓલરેડી કૂવો છે, એટલે એને આપણે જમીનના ત્રણ ટુકડા આપવા રહ્યા, તો બી બાળકને આપણે આ ત્રણ ટુકડા આપી દઈએ, એક બે અને ત્રણ, અને આ એક ઘર, એટલે એને પણ ચાર ટુકડા મળી ગયા. હવે આપણે સી બાળકને આપીએ, તો સી બાળકની તો એકદમ નજીકમાં જ અહીંયા કૂવો છે, બરાબર, એટલે એ સરળતાથી કૂવાનો ઉપયોગ કરી શકે, તો એને આપણે જમીનના આ ત્રણ ટુકડા આપીએ, એક બે અને ત્રણ, અને આ એક ચોથો એનો ઘર, એટલે ચાર ટુકડા એને મળી ગયા, બરાબર. એ આ કોના થઈ, આટલો જમીનનો ભાગ એ સી બાળકનો. હવે બચ્યો ડી, તો ડી બાળકને આપણે આ ત્રણ ટુકડા આપીએ, બરાબર, એટલે એ સરળતાથી અહીંયાથી જાય અને અહીંયા ગાડી કૂવાનો ઉપયોગ કરી શકે. તો આ રીતે આપણે જમીનના અલગ અલગ ભાગ હિસ્સાઓ શું કરી શકીએ છીએ, રાઘવના ચાર બાળકોને આપી શકીએ છીએ. એમના દરેકના હિસ્સામાં એક એક ઘર પણ આવશે અને તેઓ એકબીજાની જમીનમાં ગયા વગર આ કૂવાનો પણ ઉપયોગ કરી શકશે. મિત્રો આજે બસ આટલું જ, નવા વિડીયો સાથે ફરી મળીશું.